સાસુ કામ કરતી હોય, વહુ બેઠી બેઠી ટીવી જોતી હોય, આ ઉચિત કહેવાય? કે વહુ એ ઉભા થઈને સાસુને કહેવું જોઈએ, બા તમે સામાયિક અને પ્રતિક્રમણ કરો, ઘરનું બધું કામ હું સંભાળી લઈશ. અમારા ગુણરત્ન સુરી મહારાજ મૌન અગિયારસના દિવસે એક સ્તુતિ ગાતા, શંખેશ્વર પાસજી પૂજીએ, તમારા જેવી નહીં નરભવ લાવો લીચીએ એવી નહીં, કારણ કે નવી નવી વહુ પરણીને આવી હતી ને મૌન અગિયારસ આવીને માછીએ મૌન રહી લીધું. હવે માજીએ આગલા દિવસે કહી દેવું જોઈએ કે આટલા આટલા કામ કરશે, કહેવાનું ભૂલાઈ ગયું અને ઓલી તો ખોરી રહીશ. અમને થયું કે ઉઠાડવું કઈ રીતના, બીજી બાજુ બોલાય એમ છે નહીં, મૌન છે. અને એમણે દેવવંદન શરૂ કર્યું, દેવવંદનમાં શંખેશ્વર પાસજી પૂજીએ ઉઠીને ગરણું લીજીએ, ગરણું લઈને પાણી ગાળો, પ્રભુ પાસજી સવી વિઘ્ન ટાળો. હોમમેડ માજીએ હોમમેડ બનાવી દીધી, ઓલી સમજી ગઈ ને માજીનું કામ બધી ગયું, ચારે ચાર થોઈમાં ઘરના બધા કામ કરાવી દીધા. શું કમાલની શિખામણો છે! પુત્રીને કહે વત્સ ક્ષમા ઘણી મન આણ છો, જીવનમાં ક્ષમા રાખજે. એવું ના કીધું કે કોક ભૂલ કરે તો બરાબર છે, કોકની ભૂલ ના હોય તો તું ક્ષમા રાખજે. ભૂલ જેની હોય એની, પણ ક્ષમા કોને રાખવાની? આપણે ક્ષમા જ રાખવાની. સદા લગી ભરતા દેવ કરીને જાણજો, તારા પતિને પતિ નહીં માનતી, તારા પતિને પરમેશ્વર માનજે. કુળ મર્યાદામાં ચૂકજો, કુળની લાજ શરમ એને ક્યારે ભૂલતા નહીં. હવે જુઓ લખે છે, મેં તો તમને પહેલા કહી દીધું, આ તો હવે લખે છે. કંત પહેલી જાગ, કંત એટલે પતિની પહેલા તારે જાગવા. જાગતા નવી ઊંઘીએ જી, એ આખા દાડામાં જયારે જાગતો હોય ત્યારે તમારે પથારીમાં પડ્યા નહીં રહેવાનું. શોક બેન કરી જા, એ વખતના કાળમાં તો ઘણી પત્નીઓ રહેતી ને, એને શોક્ય કહેવાય. એ શોક્યને સાવકી નહીં સમજતી, એને તારી સગી બહેન સમજે. વચન દાસ ઉલ્લંઘીએ છી, એમની ઈચ્છાઓને પૂરી કરજે. કંત સયલ પરિવાર, જો જમવાનું ક્યારે? વહુએ જમવાનું ક્યારે? હે, બધાને જમાડીને પછી જમવાનું. કંત સયલ પરિવાર, જમ્યા પછી ભોજન કરે. બધાને જમાડીને પછી જમશે. કેમ? કદાચ વધઘટ થઈ હોય તો ઘરમાંથી કોઈને પણ ઘટવું ના છો, જે હોય એનાથી તું ચલાવી દેશ. અમારે ત્યાં એવા મહાત્મા હોય છે, અંબેલમાં એકાશનામાં, પોતે ગોચરી લઈ આવી, બધાને વપરાવે, પછી જે વધ્યું ઘટ્યું હોય એમાંથી પોતાનું ચલાવે. જે મુજબ ગણાવ્યું હોય એ જ મુજબ આપવાનું, એવું નહીં. તમને અનુકૂળ છે ને વાપરો, મારી ચિંતા નહીં કરો, વાપરો. એવી સાતા આપે, એવી સાતા આપે કે આંબેલ કરાવે તો આપણને કરવાનું મન થાય. બે ચાર જણા હોઈએ એમાં આંબેલમાં કોઈક વસ્તુ વધી પડે તમારી જેમ, તો અમારે એઠું મૂકીને ઉભા નથી થવાનું કે અમારે કઈ ગટરમાં નાખ્યાવાનું નથી. અમારે સમજી સમજીને લાવવાનું હોય, એમાં ક્યારેક વધી જાય તો કોણ વાપરશે? આ ચિંતામાં ઘણી વાર આંબેલ ન કરીએ, અને એવા એક મહાત્મા મળી જાય. તમે આંબેલ કરો, જેટલી વાર ધક્કા ખાવા પડશે હું લાવીશ, ઘટવદ હશે હું સંભાળીશ, તમે આંબેલ. આ સાધુ કેટલી સાતા આપે, તો આ સ્ત્રીએ આખા ઘરને સાતા આપવાની છે. તમને બધાને જે ભાવતું એ વાપરી લો, જે વધઘટ હશે હું બધું સંભાળી લઈશ.